ઘણી ગમત ગણિત ગમતમાં આપણે પાઠ 9માં માહિતીનો ઉપયોગ વિશે જોયું હતું, તો જેમાં આપણે ઘણા બધા આકારો હતા, ગોળ, લંબગોળ, ચોરસ, લંબચોરસ, આ બધા આકારો વિશે આપણે આગળના વિડીયોમાં જોયું. તો આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 4-5 વિશે જોશું. આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર કયો જોયો હતો? 1, 2 અને 3 જોયા હતા. તો તમે તમારી સાથે પોથીમાં 1, 2 અને 3 પ્રશ્નનો જવાબ કરી આ જશે. તો હવે આપણે પ્રશ્ન નંબર શું જોશું? 4. શું છે આમાં? પ્રશ્ન નંબર 4 છે. તો તમને બાજુમાં પ્રશ્ન નંબર 4 આપેલો છે, તેમાં ચિત્ર આપેલું છે. જો શેનું આપેલું છે? તો કે ટ્રેનનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 4માં તમારે બાજુમાં જુઓ, ટ્રેનનું ચિત્ર આપેલું છે. તો કે ટ્રેનના ચિત્રમાં તમારે કયા કયા આકારો આવે છે તે ગણીને લખવાના છે. આગળ આપણે જોયું તો સરસ મજાનું મંદિર હતું, અને મંદિરમાં કયા આકારો હતા તેના વિશે જોયું હતું. તો હવે આજે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 4માં એવું છે કે ટ્રેન આપેલી છે, અને ટ્રેનમાં કયા કયા આકારો છે? તો તમારે ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આવા 4-5 આકારો છે એ ટ્રેનમાં આપેલા છે. તો તમારે ગણીને લખવાના છે. ને સૌથી વધારે કયો છે અને સૌથી ઓછો કયો આવે છે તે જોવાનું છે. ચલો તો પ્રશ્ન નંબર 4માં જોશું. ટ્રેનનું ચિત્ર આપેલું છે. ચલો તો ટ્રેનમાં પહેલો પ્રશ્ન છે કે કેટલા ચોરસ છે? ટ્રેનમાં કેટલા ચોરસ છે? પહેલો પ્રશ્ન છે, ચોરસ કેટલા છે? ચોરસ ટ્રેનમાં, તો ચોરસ આપણે આને કહેવાય. ચલો ચોરસ ટ્રેનમાં કેટલા છે ગણો. તો તમારે ગણવાના છે. તો કે ગણતું જવાનું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી એક અહીંયા આપવું છે ને 9. કેટલા આવ્યા છે? 9. પછી એક અહીંયા આ રીતે આવ્યા છે ને ડબ્બાના જોડતા, તો કે 10, 11. કેટલા આવ્યા છે? 11 અને 12. કેટલા? 12 ચોરસ આવેલા છે. તો કેટલા ચોરસ થાય? 12 ચોરસ. ફરીથી ગણો છો એક વખત, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને આખું 12. તો કેટલા થયા ચોરસ? 12 ચોરસ થાય. ચલો હવે બીજો પ્રશ્ન છે, શેનો આપેલો છે? જુઓ લંબચોરસ શેનો છે? ટ્રેનમાં કેટલા લંબચોરસ છે? લંબચોરસ એટલે લંબચોરસ કોને કહેવાય? તો લંબચોરસ આવા હોય એને લંબચોરસ કહેવાય આકારમાં. તો લંબચોરસ તમારે કેટલા આપ્યા છે તો ગણવાના છે. તો લંબચોરસના ઉપરથી ગણતું જવાનું, તો અહીંયા 1, 2, 3, 4, 5, પછી આખું 6, 7, પછી 8, 8 અને આ રીતે 9 અને 10. કેટલા આવ્યા છે? 10. કેટલા લંબચોરસ છે ગણીને તમારે લખવાના છે. 10 લંબચોરસ આપેલા છે. કેટલા આવ્યા છે? 10 લંબચોરસ. પછી ત્રીજો નંબરનો પ્રશ્ન છે કે ટ્રેનમાં કેટલા ત્રિકોણ છે? ત્રિકોણ ત્રિકોણ, તો ત્રિકોણની આવૃત્તિ આવી રીતે થાય. તો ત્રિકોણ ગણો કેટલા છે, તો કે 1, 2. કેટલા આવ્યા છે? 2 ત્રિકોણ આવ્યા છે, 1 અને 2. તો 2 ત્રિકોણ થાય છે. પછી ચોથા નંબરનો પ્રશ્ન જુઓ, ટ્રેનમાં કેટલા ગોળ છે? શેના વિશે છે? ગોળ, ગોળ એટલે વર્તુળ. વર્તુળ એટલે કે ગોળ. કેટલા આવ્યા છે જુઓ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. કેટલા છે? 20 ગોળ છે. તો તમને ટાયરમાં જો એક
કેટલા છે 20 ચલો પછી જો પાંચમો પ્રશ્ન છે કે ટ્રેનમાં પૈડાનો આકાર કેવો છે ટ્રેન તમને આપેલી છે તો તેના પૈડા કેવા આકારના છે તો કે ગોળ આકાર કેવા ગોળ આકાર તમારે અહીં શું લખવાનું ગોળ આકારના છે કેવા આકારના ગોળ આકારના તો 1 થી 5 પ્રશ્ન તમને હવે ફરીથી આવવા જોઈએ કે ટ્રેનમાં ચોરસ કેટલા છે લંબચોરસ કેટલા છે ત્રિકોણ કેટલા છે ગોળ કેટલા છે અને ટ્રેનના ટાયર એટલે કે પૈડાનો આકાર કેવો છે તો કે ગોળ છે તો આવી રીતે આકૃતિમાં જોઈને તમારે ચિત્ર જોઈને બધા કેવા આકારના છે ગણીને લખવાનું હતું ચલો હવે જો નીચે જો તમને આપેલું છે કે ચિત્રને ધ્યાનમાં રાખી આકારના શું લખવાના છે નામ લખવાના છે તો ચલો સૌથી વધુ વખત હોય તે આકાર કયો છે સૌથી વધારે કયો આકાર આવે તો કે ગોળ ગોળ કેટલી વખત આવ્યો 20 વખત એટલે કયો આકાર આવે ગોળ કેમ કે તે 20 વખત આવ્યો 20 વખત આપણે ગોળને ગણી એટલે 20 ગોળ હતા એટલે સૌથી વધારે કોણ આવે ગોળ ચલો તો ત્યાં શું આપણો ગોળ આકાર સૌથી વધારે આવ્યો હતો ચલો પછી જો સૌથી ઓછી વખત હોય તે આકાર કયો હતો તો કે ત્રિકોણ કયો હતો ત્રિકોણ તો ત્રિકોણ કેટલી વખત આવ્યો તો કે 2 વખત આવ્યો એટલે સૌથી ઓછી વખત કયો આકાર હતો તો કે ચિત્રમાં સૌથી ઓછી વખત ત્રિકોણ હતો તો તમને હવે આ ટ્રેનના ચિત્રનું ચિત્ર જોઈને તેના આકાર કેટલા આકાર લખવાના હતા ચલો તો હવે પ્રશ્ન નંબર જોશું 5 શું છે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 માં તમને એવું કીધેલું છે કે તમને નામ આપેલા છે નામ કેટલા છે એ ગણીને બાજુના કૌંસમાં લખવાના છે અને નીચે તેના પ્રશ્નના જવાબ આપેલા છે તો ફટાફટ ચલો આપણે જોઈશું તો બાજુમાં તમને ચિત્ર આપેલું છે તો ચલો પહેલું ઉદાહરણ આપેલું છે તમને જો શું ઉદાહરણ છે જો પછી બીજા ગોળમાં સે ને ત્રીજા ગોળમાં ફ તો હવે તમને ગોળ આપેલા છે ને ત્રણ તો આમાં કેટલા અક્ષરનું નામ છે તો કે 1, 2 અને 3 અક્ષરનું એટલે ખાનામાં કેટલા લખવાના છે 3 તમને આ રીતે ઉદાહરણ આપ્યું છે પહેલું તો હવે આપણે આગળના આવીને બધા નામ જોશું અક્ષરોના અને તેમાં કેટલા અક્ષરો છે તે ગણીને લખવાનું છે ચલો હવે આપણે પહેલેથી જોશું ચલો તો પહેલામાં છે સ બ ન શ નમ શું છે સ બ ન મ શું છે સ બ ન મ તો કેટલા અક્ષર છે આમાં આ નામમાં અક્ષર કેટલા છે જુઓ 1, 2, 3 અને 4 તો આપણે શું લખવાનું છે 4 અક્ષર થયા ને ચલો પછી બીજું જુઓ યુગ શું છે યુ અને ગ તો કેટલા અક્ષર કહેવાય આમાં 1 અને 2 તો આમાં કેટલા થયા 2 આ રીતે તમારે ગણીને અક્ષર લખવાના છે પછી ક બી ર શું આપેલું છે ક બી અને ર આપેલું છે તો કેટલા અક્ષર થયું નામ 1, 2 અને 3 તો આવડે તમને કે 3 અક્ષરનું નામ છે તો કેટલા અક્ષર છે 1, 2 અને 3 છે ચલો હવે બાજુમાં જુઓ ઘણા બધા તમને આવી નામ આપેલા છે તેના અક્ષર ગણીને આપણે શું લખવાના છે સંખ્યા ચલો હવે ગીત શું છે ગીત ગીતમાં જુઓ તો કેટલા છે અક્ષર તો કે 2 1 અને 2 અને શું લખવાનું 2 ચલો પછી મ હે ક શું આપેલું છે મ હે ક તો મહેકમાં કેટલા અક્ષર છે ગણો તો કે 1, 2 અને 3 તો શું લખવાનું અહીંયા 3 લખવાનું આવશે પછી મહમદ શું આપેલું છે મ હ મ દ શું આપેલું છે મ
ચલો મોહમ્મદમાં કેટલા અક્ષર છે? એક બે ત્રણ અને ચાર. મોહમ્મદના નામમાં ચાર અક્ષર છે. પછી રજનીકાંત. શું છે? ર જ ની કાંત. સૌથી મોટું નામ છે આપણું રજનીકાંત. ચલો હવે બાકીમાં કેટલા છે અક્ષર? તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચ અક્ષરનું નામ છે રજનીકાંત. પછી જો બાલવીર. શું છે? બાલવીર. બાલવીર. બાલવીરમાં જો કેટલા અક્ષર છે? તો કે એક બે ત્રણ અને ચાર. તો કેટલા છે? ચાર અક્ષરનું બાલવીર છે. પછી બાબા દુરસિંહ. શું છે? બહાદુરસિંહ. બહાદુરસિંહ. ચલો બહાદુરસિંહમાં જુઓ કેટલા અક્ષરનું નામ છે બહાદુરસિંહ. તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા છે? છ નામનું અક્ષરનું નામ છે બહાદુરસિંહ. ચલો એમાં કેટલા થયા? તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો તમારે અહીંયા છ લખવાના. પછી છે શ્રી. શું આપેલું છે? નામનું શ્રી. તો શ્રી કેટલા અક્ષરનું નામ છે? એક જ. શું આવે ત્યાં? એક. તો હવે હવે તમને નીચે આના પ્રશ્નના જવાબ આપેલા છે. તો આપણે એમાં જવાબ જોશું શું આવે છે. ચલો પ્રશ્ન જુઓ. પહેલો પ્રશ્ન શું છે? બાજુમાં જુઓ તમને આપેલું છે ત્યાં તમારી સ્વાધ્યાય પોથીમાં પણ છે કે ઉપર આપેલા નામોમાંથી શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ચલો તો પહેલો પ્રશ્ન છે, કુલ બે અક્ષરવાળા નામ કેટલા છે? આપણે અહીંયા જોયા બધા નામો, તેમાં બે અક્ષરના નામ વાળું અક્ષર કયું છે? તો બે અક્ષર જ આવતા હોય ત્યાં તમારે તમે સદ્ય પૂછીમાં પૂર્યું તો આમાંથી બે કયા નામમાં આવે છે અક્ષર? તો એક યુગ અને બીજું ગીત. પછી જો હજુ એ છે તો કે ના. તો કેટલા અક્ષરવાળા? બે. યુગ અને ગીત જેમાં બે અક્ષરવાળા નામ છે એટલે ઈ ખાનામાં શું લખવાનું? બે આવે છે. ચલો હવે બીજું જોશું. એમાં બે નામવાળા અક્ષરવાળા કયું જોઈએ? યુગ અને ગીત જે બે અક્ષરનું હતું નામ. ચલો હવે કુલ ત્રણ અક્ષરવાળા નામ હોય, જ્યાં ત્રણ અક્ષરનું નામ હોય તેવું બોલવાનું છે. ત્રણ અક્ષરમાં જોસેફ, પછી કબીર, પછી મહેક, પછી તો મહેક. તો ત્રણ હતા તો ત્યાં શું લખવાનું? ત્રણ નામવાળા નામ, ત્રણ અક્ષરવાળા નામ હતા. ચલો હવે જો ત્રીજા નંબરનો પ્રશ્ન, કુલ ચાર અક્ષરવાળા નામ જુઓ. ચલો ચાર અક્ષર આવતા હોય તે જુઓ. ચાર અક્ષરમાં સ બ ન મ, પછી મહંમદ, પછી બારવી. આ બધામાં કેટલા આવે? ચાર અક્ષરવાળા નામ હતા. કેટલા થયા? ત્રણ. બાલવીર, પછી મહંમદ અને સબનસ સબનમ. ચલો હવે જોશું ચોથો પ્રશ્ન, કેટલા નામોમાં ર આવે છે? કયા નામમાં ર આવે છે અક્ષર? ચલો પહેલા જોસેફમાં નથી આવતો ર, સબનામાં નહીં, યુગમાં નહીં, કબીરમાં. હા તો કે કબીરમાં કબીર તો ર આવે છે, અક્ષર ર આવે છે ને. તો કે કબીર. પછી જો બીજું કયું છે? રજનીકાંત. શું છે એમાં? રજનીકાંત છે ને. તો રજનીકાંતમાં પહેલો અક્ષર ર છે. પછી બીજું કયું છે? બાલવીર. શું છે? બાલવીર. તો એમાં ર આવે છે અક્ષર. પછી જો બહાદુરસિંહ, એમાં ર આવ્યો છે, બહાદુરસિંહ. ચલો બહાદુરસિંહમાં જુઓ ર ક્યાં છે? ચલો તો કેટલા થયા? ચાર નામ થયા જેમાં શું આવે છે અક્ષર? ર. તો ક્યાં લખવાનું? ચાર. ચલો પ્રશ્ન નંબર પાંચ જોશું, કેટલા નામોમાં મ આવે છે? શું આવે છે? મ. તો ચલો મ વાળા જોવો. તો મ માં જો સ બ ન મ, સ બ ન મ. તો મ આવ્યો. પછી જોતા જાઓ બીજું કયું છે? મહેક. શું છે? મહેક. તો મ
આવ્યો પછી મહંમદ. શું છે? મહંમદ. તો મહંમદ માં બે મ આવ્યા. ચલો હવે આગળ જોશું. કયું છે બીજું મ વાળા? તો કે મોહમ્મદ માં જોશે સબનમ, પછી યુગ, કબીર, ગી, મહે, પછી મોહમ્મદ, પછી રજનીકાંત, બાલવી, બહાદુરશી, નેસરી. આ બધામાંથી મોહમ્મદ આ ત્રણ જ અક્ષરના નામમાં મ આવે છે. તો ત્યાં શું લખવાનું? ત્રણ. ચલો હવે આગળ જોશું. એક અક્ષરનું નામ હોય તેવું કયું છે? એક અક્ષરનું નામ હતું તો શ્રી. શું હતું? શ્રી. તો ત્યાં શું લખવાનું? શ્રી લખવાનું છે. ચલો હવે સાતમા નંબરનો પ્રશ્ન. સૌથી મોટા નામમાં કેટલા અક્ષર હતા? તો આપણે આ બધા નામ જોયા અને સૌથી વધારે અક્ષરનું નામ કયું હતું? તો જો તો બહાદુર સિંહ. એમાં કેટલા અક્ષર છે? છ અક્ષર. એટલે સૌથી વધારે કયું આવે? છ અક્ષર વાળું નામ બહાદુર સિંહ, એટલે એમાં છ લખવાનું. પાંચ અક્ષર વાળું નામ લખો. તો પાંચ અક્ષરમાં આપણે કયા કયા આવતા હતા? જો એક રજનીકાંત હતું, તેમાં કેટલા હતા? પાંચ. અહીંયા શું લખવાનું? રજનીકાંત. શું આવે? રજનીકાંત. તો હવે તમને આવી રીતે પ્રશ્ન નંબર પાંચ માં પ્રશ્નના જવાબ આવવા જોઈએ કે તમને નામ અક્ષરવાળા નામ આપેલા છે, તો તમારે અક્ષર ગણીને લખવાના છે, પછી તેના પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો તમને પ્રશ્ન નંબર ચાર અને પાંચ તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે ભૂલવાનો છે. તો તમને હવે પ્રશ્ન નંબર ચાર અને પાંચ આવડવો જોઈએ કે ચિત્ર ટ્રેનનો ડબ્બાનું જોઈને તમારે કયા કયા આકારો હતા તે ગણીને લખવાના. પ્રશ્ન નંબર પાંચમાં કેટલા અક્ષરવાળા નામ છે બધા નામના અક્ષર ગણીને અક્ષર ગણીને લખવાના અને પ્રશ્નના જવાબ આપવાના હતા. તો હવે તમને તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે ભૂલવાનું છે. થેન્ક યુ.